વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? ધોરણ 3 વિષય અંગ્રેજી. અંગ્રેજીમાં લેસન લાઈન આપણે જોવાનું છે. લેસન 9 ધીસ એન્ડ ધેટ. ધીસ એન્ડ ધેટ. ધીસ એટલે આ અને ધેટ એટલે તેવું. ગુજરાતીમાં શું થાય? ધીસ એટલે આ અને ધેટ એટલે તેવું. તો ધીસ એટલે આપણી જે નજીક વસ્તુ છે, આપણી પાસે વસ્તુ છે, તેના માટે ધીસ વપરાય છે. અંગ્રેજીમાં શબ્દ ધીસ વપરાય છે. જ્યારે દૂર છે, ધારો કે ફેન, પંખો, ચેર, ખુરશી, પર્સ, જ્યાં દૂર વસ્તુ હોય તેના માટે ધેટ વપરાય છે. તો તે દર્શાવવા માટે, દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેટ વપરાય છે અને નજીકની વસ્તુ, આપણી નજીક વસ્તુ હોય તેના માટે ધીસ વપરાય છે. તો આપણે પહેલા એ સમજી લઈએ ધીસ અને ધેટનો ઉપયોગ ક્યારે થાય છે, બરાબર? તો જો અહીંયા ધીસ, ધીસ, ધીસ એટલે આ, ધીસ એટલે આ. આ અંગ્રેજીના વાક્યમાં એકવચનમાં જ વપરાય છે. જ્યારે ધીસ એટલે એટલે શું થાય ખબર છે તમને? ધીસ એટલે ધેટ. આ ધીસ એટલે આ નજીકની વસ્તુઓ માટે, નજીકની વસ્તુઓ દર્શાવવા માટે માટે ધીસનો ઉપયોગ થાય છે. ધીસનો ઉપયોગ થાય છે, બરાબર? ઇટ ધે ધેટ એટલે પેલું. પેલું એ દૂરની, ધારો કે આપણાથી દૂર હોય તો આપણે પેલું શબ્દ ગુજરાતીમાં વાપરીએ છીએ, એટલે અંગ્રેજીમાં ધીસ શબ્દ વાપરવાનો છે. અંગ્રેજીમાં ધેટ શબ્દ વાપરવાનો છે. ધેટ એટલે પેલું, એટલે દૂરની વસ્તુઓ દર્શાવવા માટે, દૂરની વસ્તુઓ દર્શાવવા માટે ધેટ શબ્દનો ઉપયોગ થાય છે. શું થાય? દર્શાવવા માટે ઉપયોગ થાય છે. ધેટ એટલે પેલ, ધેટ એટલે પેલ, બરાબર? એવી રીતે આ બંને શબ્દ એકવચનના વાક્યમાં જ વપરાય છે, બરાબર? ધીસ અને ધેટ શબ્દ, આ બંને શબ્દો ધીસ અને ધેટ એ એકવચનના વાક્યમાં જ વપરાય છે. કોઈ જાતિ વચન એકવચનમાં હોય ત્યારે જ વપરાય છે. અને ઈસ એટલે છે, તે ક્રિયાપદ છે. ઈજ છે શું છે? ક્રિયાપદ છે, બરાબર? તો આપણે આ બધા વાક્ય શીખવાના છે એના માટે કોઈ વસ્તુ હશે તો એના થોડા ઘણા સ્પેલિંગ જોઈ લઈએ, બરાબર? ધીસ એટલે આ, ધેટ એટલે પે. તો થોડા ઘણા આપણે સ્પેલિંગ જોઈ લઈએ. તો ટેબલ, ટી એ બી એલ ઈ, ટેબલ એટલે મેજ, બરાબર? ચેર, સી એચ એ આઈ આર, ચેર એટલે ખુરશી, ચેર એટલે ખુરશી. આ બધું દૂર પડ્યું હોય તેના માટે ધેટ વપરાય, જે નજીક હોય તેના માટે ધીસ વપરાય. તો હવે આ પાઠમાં આવેલા સી એ પી કેટ, કેટ એટલે ટોપી, કેપ એટલે ટોપી. અમ્બ્રેલા, યુ એન બી આર ઈ ડબલ એલ એ, અમ્બ્રેલા એટલે છત્રી, છત્રી, બરાબર? એક્સ એ એક્સ ઈ, એક્સ એટલે કુહાડી, ફોક્સ એટલે શિયાળ,
તો આગળ સ્પેલિંગ છે આગળ સ્પેલિંગ હવે દૂર જોઈએ કે નજીક જોઈએ તેના માટે આપણે વાક્ય બનાવીશું અને વાક્યમાં આપણે સ્પેલિંગનો ઉપયોગ કરીશું તો આપણે જોઈશું અહીંયા પાન નંબર આપા પાર્ટ 2 પ્રાઇમર પાર્ટ 2 માં લેસન નંબર 9 માં તો તમારે પાન નંબર 35 જોવાનું છે એમાં ધીસ અને ધેટ ધીસ અને ધેટ આપ્યું છે તે શબ્દનો ઉપયોગ કરી અને તે શેના માટે વપરાય છે ત્યાં ચિત્ર આપેલા છે તેના વાક્યો બનાવ્યા છે અને ક્યાં છે તે દર્શાવવાનું છે તો ધીસ ઇઝ અ ટેબલ ધીસ છે એટલે આપણે શું કરીશું આ ટેબલ છે બરાબર આપણી નજીક છે એટલે ધેટ ઇઝ અ ચેર ધેટ એટલે પેલું એટલે પેલી ચેર એટલે ખુરશી પેલી ખુરશી છે તો ધીસ ઇઝ અ કેપ તો આ ટોપી છે ધેટ ઇઝ એન અમ્બ્રેલા તો ધેટ એટલે પેલી પેલી છત્રી છે એવી જ રીતે ધીસ ઇઝ એન એક્સ ધીસ એટલે આ આ કુહાડી છે એવી રીતે આ કુહાડી છે ધેટ ઇઝ અ ટ્રી એટલે પેલું ઝાડ છે એવી રીતે આ બધી વસ્તુ દર્શાવવા માટે ધીસ અને ધેટનો ઉપયોગ થાય છે તે તમારે અહીંયા જોવાનું છે આપણે પાર્ટ 1 માં અત્યાર સુધી જોયું છે હવે આવતા વિડીયોમાં આપણે તેના વાક્યો શીખવાના છે તેમાં આવતા થોડા પાઠમાં આવતા થોડા અઘરા શબ્દો સ્પેલિંગો જોયા એ પ્રમાણે તમારે જોવાનું છે જો ધીસ એટલે આ નજીકની વસ્તુ દર્શાવવા માટે ઉપયોગ થાય છે ધેર એટલે દૂરની વસ્તુ માટે દર્શાવવા માટે ઉપયોગ થાય છે ઇઝ એટલે છે એ ક્રિયાપદ છે એટલે તે છે એ ઇઝનો ઉપયોગ કરવામાં આવે છે એનામાં આ લેસનમાં આવતા થોડા અઘરા શબ્દો છે તે તમારે તેના સ્પેલિંગો જોવાના છે તે અહીંયા લખ્યા છે ટી એ બી એલ ઈ ટેબલ એટલે મેજ સી એચ એ આઈ આર ચેર એટલે ખુરશી સી સી એ પી કેપ એટલે ટોપી U M B R E W L L umbrella એટલે છત્રી A X E X એટલે કુહાડી T R E E tree એટલે ઝાડ K I T E kite એટલે પતંગ F O X fox એટલે શિયાળ તો અહીંયા આપણે આ લેસન 9 નો પાર્ટ 1 પૂરો કરીશું આપણા વિડીયો સાથે મળીશું નમસ્તે બાય મિત્રો